અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલ એઆઈએ એક્સપોના ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સાથે સ્થાનિક મીડિયાએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન ભાજપ સરકારના રાજમાં બ્યુરોક્રેટ્સ મનમાની કરી રહ્યા છે તેવી બારોબાર ફરિયાદો છે. થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રીએ પણ અધિકારી રાજનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે બળવંતસિંહ રાજપૂતને આ અંગે પૂછાતા તેઓએ સુધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આજે એક વાતનો આનંદ છે કે અંકલેશ્વર એસોસિએશને આજે 8મો અહીંયા આગળ ગોઠવીને 300થી વધારે સ્ટોરો આજે અહીંયા આગળ થયા છે અને એની અંદર જે 21મી સદીમાં એમ કહી શકાય ટેકનોલોજીનો અપગ્રેડેશન કેવી રીતે થાય છે એ દરેક સ્ટોરે જોવા મળ્યું. યુવાન મિત્રો જે નવી પેઢી આવી છે એને પણ ટેકનોલોજી સાથે જોડીને ખરેખર અદ્ભુત મેં જે જોયું કે અહીં આગળ સારું વાતાવરણ એસોસિએશને ગોઠવ્યું છે. એમાં 50,000થી વધારે લોકો ભાગ લેવાના છે અને સેફ્ટી પોઈન્ટથી પણ અહીં આગળ બધા અધિકારીશ્રીઓએ એસોસિએશન સાથે જોડીને પણ અનેક કાર્યક્રમ કર્યો છે. તો સેફ્ટી માટે પણ 3 દિવસ કાર્યક્રમ ચાલવાનો છે. એના પણ ઘણા બધા સ્ટોરો જોયા છે, ઘણી બધી ચર્ચાઓ થવાની છે. ખરેખર એસોસિએશને અભિનંદનનું કામ કર્યું છે. સર, આપણે આપણા પ્રશ્નમાં કે સરકાર તરફથી રજૂઆત, ધારાસભ્ય તરીકે રજૂઆત થાય છે, વિવિધ એસોસિએશનો તરફથી રજૂઆત થાય છે, નેતાગીરીના પોઈન્ટ ઓફ વ્યૂ તો બધી ઉદ્યોગોના પ્રશ્નોને બધું એ થઈ જાય, પરંતુ અધિકારીઓ ગાંઠતા નથી એ એક ફરિયાદ અહીંયા પણ અહીંયાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પણ શું કહેવું આપણે. મને આજ દિન સુધી મારી બાજુમાં દુષ્યંતભાઈ ઉભ્યા છે. દુષ્યંતભાઈ બહુ અમારા યુવાન જાગૃત ધારાસભ્ય છે. જ્યારે જ્યારે આ વિસ્તારની ચિંતા કરતા હોય ત્યારે જ એમને જ મને કીધું કે એક ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન છે અને બલવંતભાઈ ખરેખર આ જરૂરત છે. રૂપકારમાં પણ કદાચ રજૂઆત થઈ હશે, પણ જેવું કીધું એવું જ અમે પોઝિટિવ વિચારી લીધું કે તરત કરી લેવું. બધા અધિકારીશ્રીઓને પણ અમે જોડે રાખીને પૂછ્યું ત્યારે અમે તો જોયું આકારમાં જવાબ મળ્યો અને બધાએ કીધું કે અમે તરત ન તરત અમે કરી દેવું. હમણાં તાજેતરમાં મુખ્યમંત્રીએ પણ એવું કીધું કે પહેલાં જે ભ્રષ્ટાચાર હતો તે અત્યારે પૈસા વગર કામ જ નથી. ના, અમારા તો એવું અહીંયા આગળ જોવા નથી. બધા અધિકારીઓ છે સારી.